ગામો ગાય તમે જુઓ ને તો એમાં અત્યારે આ ચૂંટણી છે ને હડીએ સીડ્યા અડધી અડધી રહેતી આપણી ડેલીઓ ખકડાવે. હું ઉભો છું, મારું ધ્યાન રાખજો, મારું ધ્યાન ધ્યાન શું રાખજે. બે વાગ્યા રાતના ખટારા ટાંટામ કરતો ને ધ્યાન શું રોડ અરે થઈ જાય રોડજો. એકતાની મજા છે રામ. અને હું તો એમ કહું છું કે આ જાપો છે ને, જાપો આ જાપાની બહાર છે ને, આ ચૂંટણીને જાપાની મેલ પર ગરવા ન દેતા જો સુખી થવું હોય. ચૂંટણીને ચૂંટણીને ઠેકાણે રખવા રહેવા દેવા. આ ભજન ભાવ અને એમાં આ બધા જે જુવાનિયા બેઠા છે ને હું રાજી થઉં છું ખરેખર. કારણ કે આમાં આવા જુવાનિયા ભજનમાં બે વાત રાજી જ નથી લ્યો. અમારે હમણાં અહીંયા 12 મહિના 2 વર્ષ જેવું થયું, અમે ખીમજીભાઈ ભરવાનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો. એમાં આવા બધા જુવાનિયા બેઠા હતા ને, ખીમજીભાઈ શું કે ખબર એ કે આટલા બધા બેઠા પણ મારી ઉંમરનો કોઈ નથી. મેં કીધું હવે એમની ઉંમરનાનું શું કામ છે, આવડા માર્ગે સડ્યા હોય અમને સડવા દો ને, તમારી ઉંમરનાનું શું કામ હતું હવે. હવે શેલી પછાડીએ હોય એ તો અમતા ઘરે નડતા હોય, ભજનમાં આવીને બે જય શું કરે. આ જુવાનિયાને ભજન ઉતરતું હોય તો આમાં સારું નથી. હવે બધાને તો ગઢડા જોવે છે, એટલે ગઢડા આપણે કામના છે, ગઢડાનો વિરોધ નથી કરતો. પણ કહેવાનો મતલબ કે આ વાછણની જે પેઢી છે એ આને જો આપણી સંસ્કૃતિને જીવતી રાખે, આ ભજનમાં જો ભળે અને આ ભજનમાં ભેળા રહે તો આથી ઉત્તમ બીજું હું શું હોઈ શકે. વડીલોની જરૂર છે એ 100%, અને વડીલોને સાચવવા પડે એ વાત એ 100%. પણ આજે ભજનનો માર્ગ છે, કોઈ પણ કથા હોય, ધૂન હોય, ભજન હોય, આમાં જે જુવાન દીકરા દીકરીઓ જે બાપુ આ લાઈનમાં છે ને, એને હું તો સલામ કરું છું, ખરેખર ધન્યવાદને પાત્ર છું. એમાં હનુમાનજી મહારાજનું મંદિરે બાપુએ મને વાત કરી કે સંતવાણીનો પ્રોગ્રામ કરવો છે અમારે ખાલી શોખથી. હનુમાનજી મહારાજ છે ને ભાઈ, જીવતું જાગતું આજનું અદ્ભુત પાત્ર છે, સમજી લેજો રામાયણનું. હનુમાનજી મહારાજ મહાપુરુષો એમ કહે છે કે આજે આ દુનિયામાં છે, જોકે ઘણા બધા છે, પણ હનુમાનજી છે એમ, કર્ણ છે, ગોપીચંદ ભરથરી છે, આવા બધા ઘણા બધા છે એવું શાસ્ત્ર આપણો પુરાવો આપે છે. હનુમાનજી મહારાજ, રામદેવજી મહારાજ અને માં ભગવતી મેલડી, આ ત્રણેય એવા બાપુ આજની તારીખમાં જીવતા જાગતા જે દેવો છે ને, કે હવારે તમે માનતા કરો ને હવારે બપોરે ફટાકો વાગે એવા આ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જ્યારે પ્રોગ્રામ રાખ્યો છે સંતવાણી, તમે વિચાર કરજો રામાયણનું અદ્ભુતમાં અદ્ભુત પાત્ર છે ને હનુમાન છે. રામચંદ્ર પરમાત્માનો જો વિજય થયો હોય ને લંકામાં, કે રાવણ તમને શું માનો છો રાવણને, રામાયણમાં તમે ઉતરો તો તમને ખબર પડે કે રાવણની શક્તિ શું હતી. એનો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો રાવણને રામ ન મારી હકત ભાઈ. રાવણ રામાયણ છે ને દુનિયાએ ઊંધી ચિતરી નાખી છે, રામાયણ છે કંઈક જુદી. કારણ કે હું તો કઈ કઈ ને અને રાવણને બેને તો પગ્યા લાગુ છું કે આ બે ન હોત તો આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે ન હોત, દુનિયા બેને જ ગાળ્યું દે છે. ને કે હું તો એમ કહું છું કે આવડા બે જ મહાન છે. કારણ કે રામચંદ્ર પરમાત્મા, હું તમને એક રામાયણનો દાખલો આપું, સંતવાણી તો આપણે કરવી જ છે, પણ સંતવાણી છે ને એ સદગુરુની કૃપા હોય ને તો સમજાય, બાકી સમજાય સમજાય નહીં. આ વાત હું છે ને બધા પાથરી સમજાય, આ ડાયરેક્ટ ઓનલાઈન હોય. આ રણછોડભાઈ હમણાં વાણી કરી, એ વાણી કોઈને કરી હતી ને ક્યારે કરી હતી એ બધું એમ નામ જાય. કારણ કે આ સદગુરુની શાન સિવાય બાપુ ભજન સમજાય નહીં. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ, આ ગણપતિ છે ને, ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને પછી હાથીનું લગાડ્યું એવું કહે છે ને. અને ફોટામાં જોયું છે ને આપણે, હોય જ છે ને હાથીનું માથું. તો હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીને શું કામ ગુડવો પડ્યો હોય. અને માણાના શરીર રૂપે હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે, વિચારવા જેવું તો છે કઈ. પણ છે સાચું, હાથીનું કાપ્યું હતું ને એ વાતે સાચી છે, લગાડ્યું એ વાતે સાચી છે, પણ આપણી સમજણના ચકડા ઘટે છે એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે ભજન છે ને એમના સમજાય જ નહીં. એક વાણી કહે છે, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે, રામ આપે આપ મર જાત હે, કરતે કુડે કામ, રામ કે છે કોઈને મારતો નથી. તો આ વાલીને અને આ રાવણને અને કોઈને ગુડી રાખ્યા હતા, આખી દુનિયાને ખબર છે રામે માર્યા કોઈને માર્યા, પણ આપણી સમજણ ઘટે છે. શું કામ, એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ મેં બેટા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. આ સમજાતું નથી, ત્યાં ડખા છે. આ બોલવાનું અમે તેમાં શીખ્યા છીએ. એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા ને, તે હું ભજન ગાતો હતો,
વારું મારા વીરારે સંઘ નો કરીએ નીચનો વજન ગાતો હતો ને, એક ભાઈ પૈસા મીડિયા નાખવા. એટલે એ ગામના એક મારા મિત્ર હતા ને, એ મને કે આ કોઈ દિવસ પૈસા નાખે નહીં, પણ કે પૈસા ગમે એમ નાખતો હોય કે આ કોઈ દી નો નાખે. મેં કીધું ભજન બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરીએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. એ કે ના ના તમ તાર તમે ગાવ. એટલે મેં તો એમને ચાલુ રાખ્યું, વળી પાછો પૈસા નાખવા આવ્યો. મને આમ આમ થતું હતું, મેં કીધું આ એમ કે છે પૈસા નો નાખે, ઘડીએ ઘડીએ નાખવા આવે, ચાલુ પ્રોગ્રામ ડખો ન કરે થારું. પછી આમ વિરામ પડ્યો ને, પછી અમે આમ બહાર ગયા ને, એટલે અમારી વાય વાય આવ્યો. અને મારો મિત્ર મારી હારે હતો, તો એ પછી ઓલા ને કેવા માંડ્યા, એ કે તું કોઈ દી પૈસા નાખ નહીં, પણ તું કેમ પૈસા નાખતો? એ કે નાખું તેને મારા દુશ્મન ને કે દરબાર ગાળ્યું દેતા હતા કે મને મજા આવી કે મેં પૈસા નાખ્યા. એટલે મેં કીધું ભાઈ ગાળ્યું મેં ક્યાં દીધી હતી? મને કે ગાળ્યું તમે દેતા જ તને ચાલુ. એ કે તમે ન સમજો. મેં તો હું તો સમજી ગયો હતો. એટલે પણ મેં કીધું એવું ક્યાં હું બોલ્યો હતો? મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરારે સગનો કોળી નીસનો? મેં સગનો કોળી નીસનો નહીં, સંઘ નો કરીએ નીસનો. મેં કીધું ગાંડા આયા અમારા વાહા તું તોડાવી નાખ્યું. હવે આ ન સમજાય ડખા ન થાય. હવે અહીંયા આ તમને કોકને એવું અવળું સમજાઈ ગયો તમારા વાહા તોડી ન નાખે, આ અમને કોણ મુકાવે? મેં કીધું બોલવાનું ચાલુ કરો, આ સમજાતું નથી ને, જાય ઉપર થઈને આ કોક આપણને તોડ છે. એટલે સમજાય નહીં ને, મજા ન આવે. એટલા માટે રામાયણ નો એક તમને દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા અને રાવણ નું જયારે યુદ્ધ થયું ને, ત્યારે રામચંદ્ર પરમાત્મા પોતાનું સૈન્ય લઈ અને લંકામાં પહોંચ્યા. વાત લાંબી છે પણ ટૂંકામાં કહી દઉં. એટલે વિભીષણે આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું, કે આવડું મોટું સૈનિક ને આ પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ નો અવતાર આમને પૂગી ન હોય, એના શું કામ બધું વિનાશ નો પાયો ગોતતો હોય છે. એટલે વિભીષણ રાવણ પાસે ગયો અને રાવણ ને સમજાવે છે કે ભાઈ તમે સીતાજી ને હોપી દો ને એના ચરણે થઈ જાઓ ને આ બધું ન કરાય ને આટલી બધી સંપત્તિ ને આપણે ખોટા હેરાન થવું ને આમ છે ને તેમ છે. એટલે રાવણ ઘડીક વિચાર કરવા મનાડો અને જો આ ગંગા સતી ની વાણી કે ને વીજળી ના ચમકારે મોતી પરોવી લ્યો પાંડુભાઈ, ઈ બાપુ આ રાવણે વીજળી ના ચમકારે મોતી પરોવ્યું એની વાત કરું છું. રાવણ ને એમ થયું કે મારે રામ ના હાથે મરવું છે અને રામ ની એવી કોઈ તાકાત નથી કે રામ મને મારી શકે. મારી નાભીમાં અમૃત છે ને, આ વિભીષણ ને એકને ખબર છે, આને જો અત્યારે હું જાકારો આપું ને તો આ રામ પાસે જ જવાનો. યુદ્ધ વખતે બાપુ રામ ને મને મારવા માટે આ મારો ભય જ કામમાં આવવાનો. આ વીજળીના ચમકારે મોતી પુરોવી અને રાવણ વિભીષણ ને કહે છે કે લંકાનો રાજા હું શું છું? એ કે મોટા ભાઈ તમે તો કે તું અહીંથી વિયો જા, તને મારી નાખું આટલી વાર લાગે, પણ મારું તને મારું એમાં મારી બહાદુરી નથી. ભાગ તું કે આય નહીં. અને વિભીષણ રામ પાસે આવ્યો, રામ ની પાસે કીધું કે હવે મારા ભાઈ મને જાકારો હોય, પણ હું તમારી ભેગો રહેવાનો છું. વિભીષણ રામ ભેગો રહે છે અને રામ રાવણ નું જયારે યુદ્ધ થયું ને, એટલે બાણ ઉપર બાણ રામ ચડાવે છે, રાવણ પડતો નથી. વિભીષણ આમ એક બાજુ ઉભો ઉભો જોવે છે કે રામ ને ખબર નથી લાગતી આને નાભીમાં બાણ નહીં મારે, ત્યાં સુધી આ મરવાનો નહીં. અને રાવણ રિયો રિયો વિચાર કરે છે કે કપાતર તું જ કહેવા જવાનો. રામ થાય ગયા એટલે વિભીષણ ને એમ થયું કે રામ નહીં મારી શકે. એટલે વિભીષણ રામ ના કાનમાં જઈને કહે છે કે એને નાભીમાં અમૃત છે, નાભીમાં બાણ મારો ન કરી નહીં પડે. અને નાભીમાં બાણ માર્યું ને પછી પહાડ પડે ને એમ રાવણ પીડ્યો. અને વિભીષણ ને રામ બે રાવણ ની પાસે આવીને ઉભા છે ને છેલ્લી અવસ્થા છેલ્લા શ્વાસ લે છે રાવણ અને મરક 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 દાંત કાઢે છે. રામ વિચાર કરે કે આ મરવાની અણી ઉપર છે અને હજી આ દાંત કાઢે છે, શેના કે તું દાંત કાઢે છે? એ કે કઈ દાંત નથી કાઢતો, હું તમારા નથી કાઢતો, પણ મને દાંત ઈ આવે છે કે આ મેં આ તમે મને જે માર્યો ને એ કે તમે કઈ બહુ જબરું મોટું કામ નથી કર્યું, કે આ તો મેં જ પ્રોગ્રામ બનાવ્યો હતો, તમને આ ધક્કો મેં જ કરાવ્યો છે. આ તમે કઈ બહુ તમે એવું માનતા હોય કે મેં રાવણ ને માર્યો એવું કઈ છે નહીં, આ બધો પ્રોગ્રામ મેં જ ગોઠવ્યો હતો. પણ હું તમને એમ કહું છું કે તમે તો બ્રહ્મ છો ને, તમે તો જગત તમને ઈશ્વર કહે છે ને, મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે એનો મને જવાબ આપો. હું તો હવે ઘડી બે ઘડી નો મહેમાન છું. તો કે પૂછ શું છે? એ કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે? તો કે ના, તારા જેટલી સંપત્તિ મારી પાસે નથી. તો કે મારા જેટલી ભક્તિ તમારી પાસે ખરી? તો કે ના, ભક્તિ એ નથી. તો કે મારા જેટલી શક્તિ તમારી ખરી? તો કે ના, એટલી શક્તિ એ નથી. ત્યારે રાવણ એમ કે છે, મારા જેટલી ભક્તિ ન હોય, સંપત્તિ ન હોય, શક્તિ ન હોય, તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું, તમે જીતો છો, આનું શું કારણ છે? વિચાર કરજો. રાવણ કે છે
અહીંયા મારું ઘર છે, મારી સંપત્તિ છે, મારી શક્તિ છે, મારી ભક્તિ છે, કાંઈ ઘટતું નથી, તોય મારા ઘરે હું મરું છું અને તમે વિજય મેળવીને જવાનું શું કારણ છે? રામ ને પરસેવો નહીં વળી ગયો હોય, રામ એક અક્ષર નથી બોલી એકારા. તમારે અયોધ્યામાં ઈ કે બેહવાનું સિંહાસન હોનાનું નહીં હોય, ભાયડાની દિવાલ હોનાની છે ને, ઈ કે છે આટલી સંપત્તિ? રામ કે વાત એ તારી સાચી છે. ઈ કે શિવ ભોળાનાથ ની આ દુનિયામાં મેં ભક્તિ કરી એવી કોઈ કરેલી? ઈ કે ના, આવી ભક્તિ કોઈ નથી કરી. તો કે મારી શક્તિ નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વા વાસિદુ કરે, ગણે ગાયું ચારે, બ્રહ્મા ધોતિયા ધોવે, રવિ રસોઈ બનાવે, અરે એની ક્યાં વાત કરો, યમના દૂતને કોકનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવું પડે, આ શક્તિ છે તમારી પાસે? રામ બાપુ ધ્રુજી ગયા. રામ રાવણને તમે શું માનો છો? એ કે મને ખબર છે, આનો જવાબ તમારી પાસે નથી, પણ હું તમને કહું કે આજ મારા ઘરે હું હારું છું, તમે જીતો ને, એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ એ તમારા પડખે છે અને મારો ભાઈ એ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. રામ